नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञान छेला लेक्चर में आपणे सुवाहक में इलेक्ट्रॉन वहन थाय एटले के विद्युत वहन थाय तो ईशाना कारणे थाय छे, ड्रिफ्ट वेगना कारणे थाय, तो एनी सूत्र साबिती करी हती। थोड़ूक याद कर लई पछी आगळ वधीए। सौथी पहला तो सुवाहक छे ई टुकड़ो आमनम पड्यो होय तो एमां इलेक्ट्रॉन वहन करता होय, पण बधा इलेक्ट्रॉन केवी गति करता छे, ए अस्तव्यस्त दिशामां गति करता होय। अट्ले घना बधा इलेक्ट्रॉन होय एमांथी कोई एक इलेक्ट्रॉन लईए, धारो के एन इलेक्ट्रॉन छे एमांथी आई क्रमनो कोई एक इलेक्ट्रॉन लईए तो ई इलेक्ट्रॉननो सरेराश वेग केटलो थशे, 1 अपॉन एन सिग्मा आई बराबर 1 थी एन वी आई इज इक्वल टू 0। रेडी? एटलो हवे जो लोखंडना टुकड़ाने बाह्य विद्युत क्षेत्र आपवामां आवे, सुवाहक छे अने हुं आपवामां आवे बाह्य विद्युत क्षेत्र, एटले बेटरीना बे छेड़ा जोड़ो, गमे ई वस्तु करो तमे, तो एना कारणे इलेक्ट्रॉन ऊपर बल लागशे। क्यूँ बल लागशे? विद्युत बल, एफ बराबर क्यू ई, जेना कारणे एने प्रवेग मळशे। तो प्रवेग माटे एफ बराबर एम ए सूत्र छे, तो क्यू ई बराबर एम ई एम ए था है, एटले ए बराबर माइनस क्यू ई बाय एम, आवी रीतना था है। हवे आमां वीजभार इलेक्ट्रॉन छे एटले क्यू नी जग्याए शुं आवशे? माइनस ई आवशे। क्यू नी जग्याए शुं आवशे? माइनस ई, एटले आपणे प्रवेग केटलो मळ्यो? माइनस ई बाय एम। तो आना कारणे एने मळतो ड्रिफ्ट वेग एटले के परिणामी वेग, कोई समय आपणे कहीए तो एने कैपिटल वी आई कहीए, बराबर प्रारंभिक वेग वत्ता एटी, वी बराबर वी जीरो प्लस एटी सूत्र उपरथी आवशे, परंतु प्रारंभिक वेग छे एनो सरेराश ले होय तो जीरो छे, आ माइनस ई ई बाय एम अने आ सरेराश समय टाउ। सरेराश समय टाउ ने शुं कहेवाय? रिलेक्सेशन टाइम। रिलेक्सेशन टाइम एनो मतलब शुं थाय? के इलेक्ट्रॉनिक आईनो साथेनी कोई पण बे क्रमिक अथડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો। હવે એમાં એવું છે કે કોઈ ઇલેક્ટ્રોન માટે એ સમયગાળો વધારે હોય શકે અને કોઈ ઇલેક્ટ્રોન માટે ઓછો હોય, પણ કુલ સરવાળો કરીને ભાગ્યા એની સંખ્યા કરશો એટલે સરેરાશ સરખી મળશે। સમજાય કે નહીં? બરાબર, એટલે આપણો ડ્રિફ્ટ વેગ વીડી બરાબર કેટલો મળશે? માઇનસ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ। એટલી સૂત્ર સાબિતી છેલ્લે આપણે કરી છે। આની પરથી જોતા એવું લાગે આપણને કે આપણે ઇલેક્ટ્રોન છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો તો એને એક પ્રકારનો વેગ મળે છે। આ જે વેગ છે એને કેવો વેગ કહેવાય? ડ્રિફ્ટ વેગ। હવે આ ડ્રિફ્ટ વેગના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે। આ ડ્રિફ્ટ વેગના કારણે શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ। શું કામ? કારણ કે આપણને ચોખ્ખો વીજભાર મળશે, ચોખ્ખો વીજભાર મળે એટલે શું મળે? વિદ્યુત પ્રવાહ। તો એ વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર એક તારવાનું છે આજે આપણે, અને અવરોધકતા અને વિદ્યુત પ્રવાહ ઘનતા અથવા તો વાહકતા અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનું સૂત્ર સાબિત કરવાનું છે। તો એની માટે આપણે સૌથી પહેલાં તો એક લોખંડનો ટુકડો અથવા સુવાહક છે એમાં વિદ્યુત ક્ષેત્ર ઈ છે, એને લંબ એક પૃષ્ઠ લઈએ કે જેનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે, બરાબર। અને ધારો કે, જો આ ખાસ ધ્યાન રાખજો, ધારો કે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન છે એને મળતો ડ્રિફ્ટ વેગ વીડી છે, મળતો ડ્રિફ્ટ વેગ કેટલો છે? વીડી। તો એણે કરેલું સ્થાનાંતર કેટલું થાય? ડેલ્ટા એક્સ બરાબર વેગ ગુણ્યા સમય થાય, એટલે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, આવી રીતના થાય। ડેલ્ટા એક્સ બરાબર શું થાય? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી। જો ખાસ સૌથી પહેલાં આપણે શું કર્યું કે કોઈ એક ભાગ લીધો કે આટલા ભાગમાં ઇલેક્ટ્રોન છે ડેલ્ટા ટી સમયમાં અહીંથી અહીં આટલું સ્થાનાંતર કરે છે, તો એના કારણે એણે કરેલું સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર વીડી ડેલ્ટા ટી, એનું ક્ષેત્રફળ એ છે। તો આની ઉપરથી આ જે કદ કેટલું થશે એનું? કદ વી બરાબર એ ઇન્ટુ ડેલ્ટા એક્સ, એટલે કેટલું થાય? એ વીડી બાય ડેલ્ટા ટી, આવી રીતના થાય। કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર, અથવા લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે ગમે એ બે લઈ લો, એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થાય, અથવા આ બેને ક્ષેત્રફળ લઈ લો તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય, એટલે કદમાં ગમે એ વસ્તુ ચાલશે। હવે જો ધારો કે એની સંખ્યા ઘનતા એન હોય,
સંખ્યા ઘનતા n હોય તો સંખ્યા ઘનતા n નું સૂત્ર શું આવશે કેપિટલ n ના છેદમાં v પણ આપણી પાસે v કેટલો છે a vd / ડેલ્ટા t તો એની ઉપરથી કુલ એની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળશે કેપિટલ n આ અહીંયા ગુણા છે na vd ડેલ્ટા t આવી રીતના થશે હવે તમારી બુકમાં આ સ્ટેપ ડાયરેક્ટ લખેલું છે આ સ્ટેપ કાપી નાખેલું છે આ સ્ટેપ એ કાપી નાખેલું છે એટલે ખાસ ધ્યાન રાખજો બરોબર કે ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા જો સૌથી પહેલા આપણે શું ગોત્યું અંતર ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે તો ડેલ્ટા x બરાબર vd ડેલ્ટા t એની ઉપરથી કદ ગોત્યું એટલે a ડેલ્ટા x એટલે a vd ડેલ્ટા t કદ ઉપરથી આપણને એની સંખ્યા ઘનતા મળે શું મળે સંખ્યા ઘનતા n બરાબર n / v એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેમિસ્ટ્રી માં આવે ને સંખ્યા ઘનતા પરમાણુ ની સંખ્યા એટલે કેપિટલ n ના છેદમાં એનું કદ a vd / ડેલ્ટા t આ v n a vd / ડેલ્ટા t છે ને ગુણી નાખો એટલે કેપિટલ n બરાબર શું થાય n a vd ડેલ્ટા t હવે આ એની શું થઈ સંખ્યા થઈ તો હવે કુલ વીજભાર q હોય તો q બરાબર શું થશે n e થશે q બરાબર શું થશે n e પરંતુ હવે આમાં તો ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે શું આવશે માઈનસ e આવશે તો કિંમત મૂકું n a vd ડેલ્ટા t ઇન્ટુ e અથવા n e a vd ડેલ્ટા t એટલે કુલ q વીજભાર કેટલો મળ્યો માઈનસ n e a vd ડેલ્ટા t જો વીજભાર મળી ગયો હવે વીજભાર ઉપરથી આપણે શું ગોતીએ કે વિદ્યુત પ્રવાહ ગોતીએ કે ને I બરાબર શું થાય ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t એટલે આમાં તો કુલ વીજભાર q જ છે એટલે q ના છેદમાં સમય ડેલ્ટા t કિંમત અહીંથી મૂકીએ તો શું થાય માઇનસ n e a vd ડેલ્ટા t છેદમાં ડેલ્ટા t ડેલ્ટા t ડેલ્ટા t ઉડી ગયા હવે તમને બધાને ખબર છે I ના છેદમાં a એટલે શું લખાય j તો એને આ લઈ આ બાજુ લઈ લો એટલે I ના છેદમાં a બરાબર માઇનસ n e VD થશે આના છેદમાં એ બરાબર શું થાય માઇનસ એની VD એટલે આપણું સૂત્ર શું મળશે જે બરાબર એની VD જો બે ઇલેક્ટ્રોન છે એ સમાન દિશામાં હશે તો આપણો જે અને E છે એ પ્લસ મળશે નકર જે અને E વિરુદ્ધ દિશામાં હશે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો કે જો આપણો ઇલેક્ટ્રોન છે જો ખાસ શું છે ઇલેક્ટ્રોન છે એની ઉપર લાગતું બળ છે એ હંમેશા વિરુદ્ધ દિશામાં હોય એ હંમેશા ક્યાં હોય વિરુદ્ધ દિશામાં એટલે જો અહીં આપણે માનાંક લીધેલું છે એટલે ડ્રિફ્ટ વેગ તો હંમેશા ધન જ લેવો પડશે ડ્રિફ્ટ વેગ હંમેશા કેવો લેવો પડશે ધન લેવો પડશે એટલે આપણું છેલ્લું સૂત્ર શું મળશે જે બરાબર એની વીડી જે બરાબર શું મળશે એની વીડી આની ઉપરથી એક બીજી સાબિતી આવે આગળ થોડીક પણ પહેલાં આ ફરીથી એકવાર જોઈ લે કારણ કે આ થોડુંક ભેગું થઈ જાયું છે હલો ફરીથી સૌથી પહેલાં તમને એવું આપેલું છે કે આપણે સાબિત કરવાનું છે કે પ્રવાહનું સૂત્ર આનું સૂત્ર વિદ્યુત પ્રવાહનું સૂત્ર એટલે અહીંયા લગી અથવા વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર ઘણીવાર પૂછે છે પ્રશ્નમાં તમારી બુકમાં બધી થિયરી સહિત આપેલું છે પરંતુ એમાં થશે એવું કે આ બધું થિયરી સ્વરૂપે છે આ બધું શેના સ્વરૂપે છે થિયરી સ્વરૂપે એટલે તમને ન ખબર પડે તો ખાસ આ વસ્તુ યાદ રાખવાની કઈ રીતના છે કે ધારો કે કોઈ ડેલ્ટા ટી સમયમાં પૃષ્ઠ ક્ષેત્રફળ એને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને એમાંથી પસાર થતો વીજભાર છે ઈ વીડી જેટલો ડ્રિફ્ટ વેગ છે તો એને કાપેલું અંતર ડેલ્ટા એક્સ બરાબર શું થાય વીડી ડેલ્ટા ટી એની ઉપરથી કદ ગોતો તો કદ વી બરાબર એ ડેલ્ટા એક્સ થાય ક્ષેત્રફળ ગુણ્યા અંતર એ વીડી ડેલ્ટા ટી એની ઉપરથી સંખ્યા ઘનતા એન બરાબર કેપિટલ એન ના છેદમાં વી એટલે કુલ સંખ્યા ભાગ્યા કદ એટલે એન ના છેદમાં એ વીડી ડેલ્ટા ટી એટલે કેપિટલ એન બરાબર અહીંયા ગુણાકારમાં આવશે એટલે એન એ વીડી ડેલ્ટા ટી આ આપણને શું મળી કુલ સંખ્યા ઘનતા કુલ સંખ્યા ઇલેક્ટ્રોનની મળી તો એક ઇલેક્ટ્રોન નો વીજભાર ઈ હોય એટલે કુલ વીજભાર એન બરાબર માઇનસ એની થાય ક્યુ બરાબર એની એટલે માઇનસ એની એ વીડી ડેલ્ટા ટી હવે આમાંથી તમને જોતા એ ખબર પડી જતી છે કે આપણે પ્રવાહ ગોતવાનો છે તો આ બરાબર શું થાય ક્યુ / ડેલ્ટા ટી ડેલ્ટા ટી ની કિંમત નાખો એટલે ડેલ્ટા ટી ઉડી ગયા ડેલ્ટા ટી શું થશે ઉડી જશે એટલે અહીંયા વચ્ચે હું એની એ વીડી
પણ એ અહીંયા છેદમાં લઈ જો એટલે એના છેદમાં એ બરાબર માઈનસ એની એવીડી એટલે એના છેદમાં એટલે શું લખાય જે બરાબર માઈનસ એની વીડી એટલે જે બરાબર એની વીડી રેડી એટલું એકવાર હરખું જોઈ લ્યો ચાલો તો હવે આગળ ભણીએ સૌથી પહેલા તો આપણે જે બરાબર એની વીડી સૂત્ર તૈયારું જે બરાબર પ્રવાહ ઘનતા જે બરાબર સૂત્ર હું તૈયારું એની વીડી હવે તમને યાદ હશે કે ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે વીડી બરાબર ઈ બાય એમ ઇન્ટુ ટાઉ આ સૂત્ર તૈયારું હતું વીડી બરાબર શું સૂત્ર તૈયારું હતું ઈ બાય એમ ઇન્ટુ ટાઉ એ સૂત્ર આમાં મૂકતા અને બીજું એક સૂત્ર ઓહમનો નિયમ પ્રવાહ ઘનતા માટે છે જે બરાબર સિગ્મા ઈ આ બે સૂત્ર છે ને એ બે આમાં મૂકીએ તો જેની જગ્યાએ શું આવશે સિગ્મા ઈ બરાબર એન ઈ વીડીની જગ્યાએ શું આવશે ઈ બાય એમ ઇન્ટુ ટાઉ આ ઈ બે બાજુથી ઉડી ગયા એની ઉપરથી સિગ્મા બરાબર શું થાય એની સ્ક્વેર ટાઉના છેદમાં એમ સિગ્મા બરાબર શું થાય એની સ્ક્વેર ટાઉના છેદમાં એમ આનું વ્યસ્ત કરો તો શું બને રો બરાબર વન અપોન સિગ્મા એટલે શું આવશે એમના છેદમાં એની સ્ક્વેર ટાઉ એટલે કે સિગ્મા ચલે છે ટાઉ અને સિગ્મા સોરી રો ચલે છે વન અપોન ટાઉ એટલે સિગ્મા ટાઉના સમપ્રમાણમાં હોય અને રો વન અપોન એવી રીતના સિગ્મા ચલે છે એન અને રો ચલે છે વન અપોન એન જો આ અચળ વસ્તુ છે દળ બરાબર ઈ અચળ છે એટલે એનના સમપ્રમાણમાં હોય આ અથવા ટાઉના સમપ્રમાણમાં ટાઉના વ્યસ્ત પ્રમાણમાં ને આ એનના વ્યસ્ત પ્રમાણમાં હવે જો ખાસ તમારે ગુજકેટમાં એમાં આ વસ્તુ પૂછાય એવી છે કે સુવાહક હોય શું હોય સુવાહક તો એમાં તાપમાન વધારતા સુવાહકમાં તાપમાન વધારો તો મુક્ત ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા છે એમાં કાંઈ ફેરફાર થશે નહીં એમાં કાંઈ નો ફેરફાર તમે ગમે એટલું ગરમ કરો વસ્તુને તો એમાં ઇલેક્ટ્રોન તો એના જ રહે એટલે એન કેવું રહે અચળ પરંતુ એક થશે કે ઇલેક્ટ્રોન છે એ વધારે અસ્તવ્યસ્ત ગતિ કરશે જો ખાસ સુવાહક છે એમાં તાપમાન વધારતા એન અચળ રહે પણ ઇલેક્ટ્રોન વધારે અસ્તવ્યસ્ત ગતિ કરે એના કારણે અથડામણ ઝડપથી થશે અને ટાઉ ઘટે ટાઉ ઘટે એટલે સિગ્મા પણ શું થાય ઘટશે અથવા અવરોધકતા શું થાય વધે મેઇન વસ્તુ તાપમાન વધારતા સિગ્મા ઘટે રો વધે તાપમાન વધારતા સિગ્મા ઘટે રો વધે એનો મતલબ સુવાહક વસ્તુને જેમ ગરમ કરશો એમ એની વાહકતા ઘટશે ને અવરોધકતા વધશે સુવાહક વસ્તુ છે ને જેમ ગરમ કરશો એની વાહકતા ઘટશે ને અવરોધકતા વધશે એની જગ્યાએ જ્યારે અર્ધવાહક હોય કેવું હોય અર્ધવાહક તો એમાં તાપમાન વધારતા એન અચળની નહીં એન વધશે હું કામ વધે તો એ આપણે 12મા ધોરણના જ તમારે જે અત્યારે 12મું ધોરણ છે એમાં છેલ્લા પાઠમાં આવશે સેમિકન્ડક્ટરવાળામાં કે એમાં સહસંયોજક બંધ તૂટવાની પ્રક્રિયા થાય આખી એટલે જેમ જેમ તાપમાન વધશે સહસંયોજક બંધ વધારે તૂટશે એટલે એના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે સંખ્યા ઘનતા વધશે સંખ્યા ઘનતા વધે એટલે સિગ્મા વધે અને રો ઘટે જો આ વસ્તુ ભૂલાય નો છે કે સુવાહક છે ધાતુ એમાં તાપમાન વધારતા અવરોધકતા વધે અને વાહકતા ઘટે એટલે વાહકતું પોતાનું ઓછું થઈ જાય એવી રીતના સેમિકન્ડક્ટર હોય શું હોય સેમિકન્ડક્ટર અર્ધવાહક એમાં તાપમાન વધારતા સંખ્યા ઘનતા વધે સંખ્યા ઇલેક્ટ્રોનની વધે એટલે એના કારણે સિગ્મા વધશે ચલમાં છે ને અને અવરોધકતા ઘટશે બધાને ખબર છે કે કોઈ વસ્તુ ગરમ થાય મોબાઈલ છે કોઈ પણ વસ્તુ એમાં ગરમ થવાના કારણે આ બધું સેમિકન્ડક્ટરનું હોય બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ એની હોય સેમિકન્ડક્ટરની તો એ સિગ્મા વધી જશે વાહકતા વધી જશે ગરમ થાય ને એટલે વાહકતા વધી જાય એટલે હેંગ થવાના ને એવા બધા પ્રશ્નો રહે
તો એકવાર ફ્રીથી રિવિઝન કરી લઈએ. હાલો જોઈ લો, સૌથી પહેલા તો કોઈ એક સુવાહક ટુકડો છે બરાબર, એમાં વિદ્યુત ક્ષેત્ર E છે, E આવી રીતના છે, સોરી આ દિશામાં છે અને ઇલેક્ટ્રોન આ દિશામાં, પણ બે વિરુદ્ધ દિશામાં હોય ને એકબીજાથી. હવે ધારો કે આમાં ઇલેક્ટ્રોન છે એ ડેલ્ટા ટી જેટલા સમયમાં વીડી જેટલો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે, તો એણે કાપેલું અંતર ડેલ્ટા એક્સ બરાબર શું થાય, વીડી ડેલ્ટા ટી થાય, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો એની ઉપરથી જો અંતર આપણને મળી ગયું ડેલ્ટા એક્સ બરાબર વીડી ડેલ્ટા ટી, એની ઉપરથી કદ મળશે વી બરાબર શું થાય, એ વીડી ડેલ્ટા ટી. એક સ્ટેપ વધારો, કદ બરાબર શું થાય, એ ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે એ વીડી ડેલ્ટા ટી. કદ ઉપરથી ધારો કે એની સંખ્યા ઘનતા સ્મોલ એન છે તો કેપિટલ એનના છેદમાં વી થાય, તો કુલ સંખ્યા એન બરાબર સ્મોલ એન વી થાય, એ કિંમત મૂકી જો એન એ વીડી ડેલ્ટા ટી. આની ઉપરથી કુલ વીજભાર ગણો, કુલ વીજભાર તો ક્યુ બરાબર એન ઈ, એનની જગ્યાએ આવશે એટલે એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ ઈ, માઇનસ આવે પરંતુ બેની દિશા વિરુદ્ધ છે એટલે ઇલેક્ટ્રો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લ્યો તો વીજભાર કેવો થઈ જાય, પ્લસ, એટલે આઈ બરાબર ક્યુ બાય ડેલ્ટા ટી એટલે એન એ વીડી ડેલ્ટા ટીના જ છેદમાં ડેલ્ટા ટી એટલે ઉડી ગયું. હવે આઈને એ છેદમાં લઈ લ્યો એટલે એન વીડી ઈ, એની વીડી એમ રખાય, આઈના છેદમાં એ એટલે શું થઈ જશે, જે બરાબર એની વીડી ઈ, મેં લખેલું છે જેની જગ્યાએ સિગ્મા ઈ, એની આમનામ વીટીની જગ્યાએ ઈ બાય એમ ઇન્ટુ ટાવ, ઈ એક ઉડી ગયા એટલે એની સ્ક્વેર ટાવ બાય એમ. આની ઉપરથી ખબર પડે કે સુવાહક હોય, સુવાહક અથવા ધાતુ તાપમાન વધારતા સિગ્મા ઘટે અને અવરોધકતા વધે, જ્યારે અર્ધવાહક હોય એમાં તાપમાન વધારતા સિગ્મા વધે અને અવરોધકતા ઘટે. એવું શા માટે થાય, તો સુવાહક છે એમાં તાપમાન વધારો એટલે સંખ્યા ઘનતામાં કાંઈ ફેરફાર થાય નહીં, ઇલેક્ટ્રોન ઈના ઈ રહે, પરંતુ એમાં જે ઇલેક્ટ્રોનનું ગતિ છે ફૂલ સ્પીડમાં અથડાવા મળશે, ફૂલ સ્પીડમાં અથડાય એટલે ટાવ ઘટશે, રિલેક્સેશન ટાઈમ શું થાય, ઘટશે, રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે સિગ્મા ઘટે, સિગ્મા ઘટે એટલે અવરોધકતા વધે. જ્યારે અર્ધવાહકમાં કેવું થાય, જેમ તાપમાન વધારશે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, કારણ કે એમાં સહસંયોજક બંધ તૂટવાની આખી ઘટના આવે છે, સહસંયોજક બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે સિગ્મા વધે, સિગ્મા વધે એટલે રો ઘટે. એટલા માટે ઇલેક્ટ્રોનિક વસ્તુમાં મોટાભાગે અર્ધવાહકનો ઉપયોગ થાય છે. આગળ આપણે ભણશું હોતે તો આજે આટલું રાખીએ.